गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। हरिओम विद्यार्थी मित्रों, आजना लेक्चर में फरी पाछू दरेक विद्यार्थी नु बड़ा हार्दिक स्वागत छे। आंकड़ा शास्त्र में आपणो चेप्टर नंबर 1 माहिती नु एकत्रीकरण एना घणा बधा टॉपिको आपणे भणी चूक्या। लास्ट लेक्चर नी अंदर एक टॉपिक भणेला आपणे प्रत्यक्ष तपासनी व्याख्या आपी तेना फायदा अने गैरफायदा समझावो जे तमने एग्जाम नी अंदर सेक्शन डी मां बड़ा 3 मार्क्स नी अंदर पूछाय छे। एना जेवो जे प्रश्न આજના દિવસે આપણે બેટા ભણવા જઈ રહ્યા છીએ એ પ્રશ્ન છે આપણી પાસે પરોક્ષ તપાસની વ્યાખ્યા આપી તેના ફાયદા અને ગેરફાયદા જણાવો। તમે જાણો છો એ પ્રમાણે સૌથી પહેલા તમારે અહીંયા બેટા પરોક્ષ તપાસની વ્યાખ્યા આપવી પડશે અને પરોક્ષ તપાસ કોને કહેવાય એ બધા વિદ્યાર્થીઓ બેટા ખૂબ સારી રીતે જાણે છે। તો સૌથી પહેલા જોઈએ આપણે પરોક્ષ તપાસ એટલે શું એની વ્યાખ્યા જોઈએ ધ્યાનથી। જે તપાસમાં સંશોધક કે તેમને નિમેલા આ ગણકો જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેમની રૂબરૂ મુલાકાત લેતા નથી, પણ તેને બદલે તેના મિત્રો કે સગા સંબંધીઓ પાસેથી માહિતી મેળવે તો આવી જે તપાસ છે એ તપાસને બેટા આંકડા શાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે પરોક્ષ તપાસ। આ પરોક્ષ તપાસની બેટા આપણે વ્યાખ્યા જોઈએ। પ્રશ્નમાં આપણને પૂછ્યું છે પરોક્ષ તપાસના ફાયદા અને ગેરફાયદા, તો પહેલા જોઈએ આપણે બેટા પરોક્ષ તપાસના ફાયદા। પરોક્ષ તપાસનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે તમને લોકોને એના ફાયદા અને ગેરફાયદા એ બંને વિશે બેટા માહિતી હોવી ખૂબ જરૂરી છે। તો સૌથી પહેલા આપણે જોઈ રહ્યા છીએ પરોક્ષ તપાસના ફાયદા। આ અંગે થોડીક તમને લોકોને વાત જણાવું તો અગાઉ જે આપણે પ્રત્યક્ષ તપાસ ભણ્યા એના જે ફાયદા હતા એ પરોક્ષ તપાસના થઈ જશે ગેરફાયદા, અને પ્રત્યક્ષ તપાસના જે ગેરફાયદા હતા એ બેટા પરોક્ષના થઈ જશે ફાયદા। આ યાદ રાખવા માટે થોડીક હિંટ તમારે બેટા અહીંયા સમજવાની છે। તો જોઈએ એક પછી એક, પહેલા ભણીએ છીએ આપણે પરોક્ષ તપાસના ફાયદા। તો પરોક્ષ તપાસનો બેટા પહેલો ફાયદો છે કે આ તપાસ સમય શક્તિ અને નાણાંની દ્રષ્ટિએ પ્રમાણમાં ઓછી ખર્ચાળ છે। શા માટે ઓછી ખર્ચાળ છે? તો સ્વાભાવિક છે, તમને અગાઉ ઉદાહરણ આપેલું કે 50 ઘરની એક સોસાયટી છે અને 50 ઘર વિશે માહિતી મેળવવી છે તો આપણે શું કરીએ છીએ, સોસાયટીના જે પ્રમુખ છે એ પ્રમુખના ઘરે જઈ અને બાકીના 49 ઘર વિશે આપણે માહિતી મેળવીએ છીએ। તો સ્વાભાવિક છે કે ઓછા સમયની અંદર તમારી ઓછી શક્તિ વપરાશે, નાણું પણ પ્રમાણમાં ઓછું જોશે, એટલે સમય શક્તિ અને નાણાંની દ્રષ્ટિએ પ્રમાણમાં આ તપાસ ઓછી ખર્ચાળ છે। એ થઈ ગયો બેટાનો પહેલો ફાયદો, પ્રત્યક્ષ તપાસનો પહેલો ફાયદો। પ્રત્યક્ષ તપાસના જો આપણે બીજા ફાયદાની વાત કરીએ તો બીજા નંબરનો ફાયદો છે કે વ્યક્તિ જ્યારે મત મતાંતર સ્વભાવ ધરાવતી હોય, મત મતાંતર સ્વભાવનો અર્થ બધા લોકોને ખ્યાલ છે, અગાઉ તમને બે વાર જણાવેલું છે, ફરી પાછું એક વાર રિપીટ કરું છું કે જ્યારે તમે કોઈ વ્યક્તિને એક પ્રશ્ન પૂછો અને એ તમને સામે અલગ અલગ પ્રકારના 8-10 પ્રશ્નો પૂછે તો એ વ્યક્તિનો સ્વભાવ મત મતાંતર વાળો છે એવું કહેવાય। આવા સ્વભાવની કોઈ વ્યક્તિ હોય અને તમારે એના વિશે માહિતી જોઈતી હોય ત્યારે પરોક્ષ તપાસ સૌથી બેસ્ટ છે,
અને પરોક્ષ તપાસમાં તમારે જે વ્યક્તિ પાસેથી બેટા માહિતી મેળવવાની હોય ને તમે વ્યક્તિ પાસે જતા નથી, જે વ્યક્તિ વિશે તમારે માહિતી મેળવવાની હોય એ વ્યક્તિ પાસે આપણે જવાનું નથી, એના મિત્રો કે સગા સંબંધી પાસેથી આપણે માહિતી મેળવવાની છે। तो जे व्यक्ति विषे आपणे माहिती मेळवीए छे आपणे खबर छे के आ व्यक्ति मत मतांतर स्वभाव धरावे छे, तो आवी व्यक्ति पासेथी माहिती मेळववामां प्रत्यक्ष तपासनो उपयोग करी शकशो नहीं, त्यां फरजियात उपयोग थाय बेटा परोक्ष तपासनो। तो व्यक्ति ज्यारे मत मतांतर स्वभाव धरावती होय त्यारे परोक्ष तपास एनो श्रेष्ठ एक विकल्प छे। आ थई गयो एनो बीजा नंबरनो फायदो। परोक्ष तपासना जो बेटा तीजा नंबर ना फायदा नी बात करिए तो तीजो फायदो छे के भई तपासनु कार्यक्षेत्र विशाळ होय। तपासनु कार्यक्षेत्र जरे विशाळ होय अने तमे लोको ओछा समय नी अंदर वधारे माहिती मेळववा मांगता हो त्यारे तमारा माटे बेटा परोक्ष तपास ए सौथी श्रेष्ठ अने बेस्ट विकल्प छे। कार्यक्षेत्र केवुं छे? विशाळ छे। घणा बधा व्यक्तिओ पासेथी तमारे माहिती मेळववानी छे, एनो मतलब ए थयो के माहिती मेळववानुं कार्यक्षेत्र ए घणुं बधुं मोटुं छे ने विशाळ छे। आ विशाळ कार्यक्षेत्र वाळी जो तमारे माहिती बेटा जोईती होय ने तो स्वाभाविक छे तमे लोको बधा व्यक्तिने रूबरू नहीं मळी शको। तो आवा संजोगोनी अंदर ओछा समयमां जो वधारे तमारे माहिती मेळववी होय तो एना माटेनो श्रेष्ठ विकल्प आपणी पासे बेटा कई छे? परोक्ष तपास छे। तो आ थई गयो एनो त्रीजा नंबरनो फायदो के कार्यक्षेत्र ज्यारे विशाळ होय त्यारे ओछा समयनी अंदर वधारे प्रमाणमां माहिती तमे लोको परोक्ष तपास द्वारा बेटा मेळवी शको छो। चौथा नंबरना फायदानी वात करीए आपणे। તમારે જે વ્યક્તિ પાસેથી માહિતી મેળવવાની, જે વ્યક્તિ વિશે તમારે માહિતી મેળવવાની છે, એ વ્યક્તિ ધારો કે તમને માહિતી આપવામાં ક્યારેક સંકોચ અનુભવતી હોય તો સ્વાભાવિક છે કે તમે લોકો અહીંયા પ્રત્યક્ષ તપાસનો ઉપયોગ નહીં કરી શકો, એના મિત્ર પાસેથી તમે લોકો માહિતી મેળવશો। તો આ તમારી તપાસ કઈ થઈ ગઈ? પરોક્ષ તપાસ। એનું એક ઉદાહરણ લઈએ આપણે। तो बधा વિદ્યાર્થી સ્વાભાવિક છે બેટા કે ટીવી ની અંદર તારે જમી પે પિક્ચર બધા બાળકોએ જોયું હશે, જેની અંદર અમીર ખાન જે પેલો છોકરો છે એ છોકરાને સ્વાભાવિક છે કે મેન્ટલી અમુક પ્રોબ્લેમ હોય છે, એ ભણવા બરાબર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતો, એને જે એકડા છે એ બધા ઉલટા દેખાય છે, ઇંગ્લિશમાં જે સ્પેલિંગ છે સ્પેલિંગમાં મિસ્ટેક કરે છે, આવા ઘણા બધા પ્રોબ્લેમથી એ છોકરો બિચારો પીડાતો હોય છે। અમીર ખાનને ખબર છે કે હું જો આ વ્યક્તિને પ્રશ્ન પૂછીશ, આ છોકરાને પ્રશ્ન પૂછીશ તો એ વ્યક્તિ પાસેથી એ છોકરા પાસેથી મને સાચી માહિતી નથી મળવાની। શું કરે છે અમીર ખાન? એ છોકરાને પ્રશ્ન પૂછવાની જગ્યા પર એના ક્લાસની અંદર ભણતા એના મિત્રને પ્રશ્ન પૂછીને માહિતી મેળવે છે। તો જ્યારે આપણે જેના વિશે માહિતી મેળવવાની હોય એ વ્યક્તિ માહિતી આપવામાં જો સંકોચ અનુભવતી હોય ત્યારે ફરજિયાત એના મિત્ર કે સગા સંબંધી પાસેથી જ આપણે માહિતી મેળવવી જોઈએ, અને આવી તપાસ એ બેટા કઈ કહેવાશે? પરોક્ષ તપાસ કહેવાશે। तो परोक्ष तपासना अपनी पास बेटा अलग अलग प्रकार ना आवा चार फायदाओ छे। एमा पहलो फायदो छे के समय शक्ति अने नाणानी दृष्टिए आ तपास प्रमाणमां ओछी खर्चाळ छे। माहिती आपनार व्यक्ति जो मत मतांतर स्वभाव धरावती होय त्यारे परोक्ष तपासनी पद्धतिनो उपयोग करवो आपणा माटे श्रेष्ठ छे। તપાસનું કાર્યક્ષેત્ર વધારે પડતું વિશાળ હોય ત્યારે પણ બેટા પરોક્ષ તપાસનો આપણે ઉપયોગ કરવો જોઈએ। અને જે વ્યક્તિ વિશે માહિતી આપણે મેળવી છે એ વ્યક્તિ જો માહિતી આપવામાં સંકોચ અનુભવતી હોય ત્યારે પણ પરોક્ષ તપાસ એ આપણા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે। તમે લોકો બેટા જાણો છો એ પ્રમાણે કે દરેક સિક્કાની બે બાજુ હોય છે, એ સિદ્ધાંત પ્રમાણે પરોક્ષ તપાસના ફાયદાઓનો આપણે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છીએ, પણ ફાયદાની સાથે આપણે ફ્રીમાં શું મળે છે એના ગેરફાયદા। તો હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ પરોક્ષ તપાસના ગેરફાયદા। પરોક્ષ તપાસનો જ્યારે આપણે પ્રેક્ટિકલી આપણા જીવનમાં ઉપયોગ કરીએ ને ત્યારે પરોક્ષ તપાસના ગેરફાયદા વિશે પણ તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ કે આનો ઉપયોગ કરતી વખતે એની કયા કયા પ્રકારની મર્યાદાઓ છે। આ મર્યાદામાં કે ગેરફાયદામાં જો આપણે પહેલા નંબરના ગેરફાયદાની વાત કરીએ તો એ ગેરફાયદો છે બેટા વિશ્વસનીયતાનું પ્રમાણ। પરોક્ષ તપાસ દ્વારા તમે લોકો જે કંઈ પણ માહિતી પ્રાપ્ત કરો છો એ માહિતીમાં વિશ્વસનીયતાનું જે પ્રમાણ છે એ પ્રમાણ કેવું હશે? ઓછું હશે। શા માટે? કારણ કે તમે લોકો જેના વિશે માહિતી મેળવવા માંગો છો એ વ્યક્તિની તમે અહીંયા રૂબરૂ મુલાકાત લેતા નથી,
અને સ્વાભાવિક છે કે આવી માહિતી તમે જ્યારે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી મેળવો છો ત્યારે એ માહિતીમાં વિશ્વસનીયતાનું પ્રમાણ કેવું હશે, ઓછું હશે. મારે તમારી ટકાવારી જાણવી છે દસમામાં કેટલી છે, અને હું પ્રશ્ન તમારા મિત્રને પૂછું છું તો કદાચ એવું બની શકે કે તમારા મિત્રને તમારી ટકાવારી સાચી ખબર ન હોય અને કદાચ એ મને બેટા માહિતી એમનેમ ખાલી આપી દે. તો અહીંયા જે વિશ્વસનીયતા છે એ પ્રમાણમાં કેવી હશે, ઓછી હશે. એ પરોક્ષ તપાસનો બેટા પહેલો ગેરફાયદો છે. પરોક્ષ તપાસના જો બીજા નંબરના ગેરફાયદાની વાત કરીએ તો એ છે કે પરોક્ષ તપાસની અંદર રૂબરૂ મુલાકાત લેવામાં આવતી નથી. તમે જાણો છો એ પ્રમાણે આપણે પરોક્ષ તપાસ બેટા ભણી રહ્યા છીએ. પરોક્ષ તપાસમાં તમારે જેના વિશે માહિતી મેળવવાની હોય તમે વ્યક્તિ પાસે રૂબરૂ જતા નથી. કોની પાસે જાઓ છો? એના મિત્રો અને સગા સંબંધીઓ પાસે તમે જાઓ છો. અને જ્યારે તમે મિત્રો કે સગા સંબંધી પાસે જતા હોવ ત્યારે સ્વાભાવિક છે કે આ મિત્રો અને સગા સંબંધીઓને આપણા વિશે સંપૂર્ણ માહિતી કદાચ ન પણ હોય. તો પરોક્ષ તપાસ દ્વારા જે માહિતી આપણે મેળવીએ છીએ એ માહિતી ઘણી બધી વાર આપણને પૂર્ણ મળતી નથી. પણ કેવી મળે છે બેટા? અધૂરી મળે છે. એ પણ પરોક્ષ તપાસનો એક ગેરફાયદો છે. મારે તમારા રિઝલ્ટ વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ છે. મેં પ્રશ્ન તમારા મિત્રને પૂછ્યો કે ભાઈ એક્સ નામના વિદ્યાર્થીના 3/10 ટકા કેટલા આવ્યા? 80%. ઓકે, એકદમ રાઈટ જવાબ છે. પછી મેં એને પ્રશ્ન પૂછ્યો કે એના મેથ્સમાં કેટલા માર્ક્સ છે? એને ખબર હશે? કદાચ જવાબ છે નહીં. તો એ કદાચ મને કહેશે કે સર મને ખબર નથી. એનો મતલબ એ થયો કે મારે જે માહિતી જોઈતી હતી એ માહિતી મને સંપૂર્ણ મળતી નથી. એની જગ્યા પર હું તમારી પાસે આવું તો સંપૂર્ણ માહિતી બેટા મને મળી જાય. પણ હું તમારી પાસે આવું તો એ કઈ તપાસ થઈ ગઈ? પ્રત્યક્ષ તપાસ. અને આપણે બેટા વાત કરીએ છીએ પરોક્ષ તપાસની. તો પરોક્ષ તપાસ દ્વારા રૂબરૂ મુલાકાત નથી થતી એટલા માટે સંપૂર્ણ માહિતી મળી શકતી નથી. એ પરોક્ષ તપાસનો બેટા બીજા નંબરનો એક ગેરફાયદો છે. પરોક્ષ તપાસના જો આપણે ત્રીજા નંબરના બેટા ગેરફાયદાની વાત કરીએ તો જે વ્યક્તિ માહિતી મેળવે છે આ ગણકો સંશોધકો એ જો તાલીમ પામેલા નહીં હોય તો સ્વાભાવિક છે કે એ જે વ્યક્તિ છે ને એ વ્યક્તિ સાચી અને વિશ્વસનીય માહિતી મેળવી શકશે નહીં. સંપૂર્ણ માહિતી પણ નહીં મળે, સાચી પણ નહીં મળે અને વિશ્વસનીય પણ નહીં મળે. શા માટે? કારણ કે સંશોધકો આ ગણકો તાલીમ પામેલા નથી. તો આ ગણકો તાલીમ પામેલા ન હોય તો પણ પરોક્ષ તપાસ દ્વારા આપણને સંપૂર્ણ માહિતી મળી શકતી નથી. આ પરોક્ષ તપાસનો ત્રીજા નંબરનો ગેરફાયદો છે. અને ચોથા અને છેલ્લા ગેરફાયદાની જો બેટા હું વાત કરું તો એ છે કે પરોક્ષ તપાસમાં માહિતી કોની પાસેથી મેળવવામાં આવે છે? મિત્રો અને સગા સંબંધી પાસેથી. તો સ્વાભાવિક છે કે મિત્રો અને સગા સંબંધી આપણા વિશે સંપૂર્ણ માહિતી જાણતા હોય એવું ફરજિયાત નથી. એટલે ઘણી બધી વાર એ લોકો સાચીની જગ્યા પર આપણને બેટા ખોટી માહિતી આપી દે છે. તો મિત્રો અને સગા સંબંધી પાસેથી જ્યારે આપણે પરોક્ષ તપાસમાં માહિતી મેળવતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે સાચી માહિતી મેળવવાની જે શક્યતા છે એ કંઈક અંશે બેટા અહીંયા ઓછી છે. અને સાચીની જગ્યા પર આપણને ખોટી માહિતી મળે છે. મેથ્સના તમારા માર્ક્સ તમારા મિત્રને મેં પૂછ્યા, તમારા માર્ક્સ 50 છે અને તમારા મિત્ર 48 માર્ક્સ સીધા. આ માહિતી કેવી કહેવાશે? ખોટી. શા માટે? કારણ કે તમારા મિત્રને તમારા માર્ક્સ વિશેની બેટા સાચી માહિતી નથી. તો મિત્રો કે સગા સંબંધી પાસેથી જ્યારે આપણે માહિતી મેળવતા હોઈએ ત્યારે ઘણી બધી વાર આપણને સાચી માહિતી મળતી નથી. તો આજના દિવસે જે પ્રશ્ન બેટા આપણે ભણ્યા, પરોક્ષ તપાસની વ્યાખ્યા આપી, તેના ફાયદા અને ગેરફાયદા જણાવો, એ પ્રશ્ન તમારી સ્કૂલની એક્ઝામ માટે ખૂબ એટલે ખૂબ અગત્યનો છે. સેક્શન ડીમાં તમને 3 માર્ક્સની અંદર બેટા પ્રશ્ન પૂછી શકાય. તો આજની ચર્ચાને અહીંયા બેટા આપણે અટકાવી દઈએ છીએ. આવતા લેક્ચરની અંદર ફરી પાછા મળીશું એક નવા ઉત્સાહ સાથે, એક નવા પ્રશ્ન સાથે. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ગુડ બાય. હરિ ઓમ બેટા. તમારો દિવસ શુભ રહે. આભાર બેટા.